नमस्ते बाळको, आजे आपणे धोरण बे विषय कलोलमां पाठ छ पर्वतनो मुरब्बो जोईए। तमारी पाठ्यपुस्तकमां पाना नंबर 76 जुओ। पाना नंबर 76 मां आपेलू छे के नीचेनी विगतो कोने लागू पड़े छे। पाठ आपणे समझ्या तो हवे एने आधारे अहींया केटलाक शब्दो आपेला छे तो ए कोने लागू पड़े छे आपणे जोईए। तो पेलू छे शाकभाजीनी लारी। पाठ में जोयू के शाकभाजीनी लारी कोनी हती? सकराभाईनी। तो पेलामां आवशे सकराभाई। बीजू छे ब्रश कास्को तेल। तो ब्रश कास्को अने तेलनी खरीदी कोण करतुं हतुं? मृगेशभाई। तो बीजामां आवशे मृगेशभाई। त्रीजू छे मोबाइल में बजारनो वीडियो। तो मोबाइल में बजारनो वीडियो ए आर्यन उतारतो हतो। तो अहीं आवशे आर्यन। चौथू छे चानी दुकान। तो चानी दुकान कोनी हती? चंद्रकांत भाईनी। तो अहीं चौथामां आवशे चंद्रकांत भाई। अने छेल्लू छे जेवू एनू नाम एवू एनू काम। तो अपने पाठने आधारे जोयू के जे पर्वत बळद हतो ए बजारमां दोड़ी जाय छे अने दोड़धाम मचावे छे। तो जेवू एनू नाम छे एवू ज एनू काम छे। एना शरीर प्रमाणे एनू नाम एना मालिक छे एमणे पर्वत राखेलू हतुं। तो जेवू एनू नाम हतुं एवू ज एनू काम हतुं। तो अहीं आवशे पर्वत। तो अहीं आपणे आ विगतो जोई आगळ जोईए। शब्दो गोठवी वाक्य ફરીથી લખો। પાના નંબર 76 માં આપેલું છે કે આ શબ્દો આડા આવળા છે એને આપણે ગોઠવી અને વાક્ય ફરીથી લખીશું। પહેલું છે બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો। તો અહીંયા ત્રણ ભાગમાં એને વહેંચેલું છે એવી શબ્દોને આપણે ગોઠવી અને વાક્ય ફરીથી લખવાનું છે। તો પહેલા આર્યન આવશે। આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો। આર્યન બજારનો વિડિયો બીજું છે લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ। તો પહેલો શબ્દ આવશે શકરાભાઈ। શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા। તો એ વાક્ય આપણે ફરીથી લખીશું। ત્રીજું વિધાન છે તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા। તો અહીંયા પ્રથમ પહેલા આવશે તૃપ્તિના મમ્મી પપ્પા, તેના માટે કપડાં ખરીદતા હતા। હા, ચોથું વિધાન છે દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા। તો પહેલા હર્ષદભાઈ આવશે। હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા।
છેલ્લું વિધાન છે પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો એમાં અમૃત કાકા પહેલાં આવશે. અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. તો આ પ્રમાણે તમારે વિધાનો આડા અવળા વાક્યો છે એને ગોઠવી અને ફરીથી વાક્ય લખવાનું છે. એ ધ્યાન રાખવાનું કે જે કરતા છે કરે છે એ પ્રથમ આવે. તો આર્યન છે, શકરાભાઈ છે, તૃપ્તિના મમ્મી પપ્પા છે, હર્ષદભાઈ છે અને અમૃત કાકા. આમ જે કરતા છે એને આપણે પહેલાં નામ કોઈનું આપેલું હોય તો એ વાક્ય, એ શબ્દ આપણે પહેલાં મૂકવાનો છે. હવે આગળ જોઈએ. ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખો. તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 77 જુઓ તો એમાં આ વિધાનો આપેલા છે કે ચિત્રને આધારે આપણે આજે કોણ છે એને ઓળખવાના છે. તો સૌ પ્રથમ તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 74 પર આ ચિત્ર આપેલું છે. તો અહીંયા આપેલ ચિત્ર તમારી પાઠ્યપુસ્તકમાં તમે પહેલાં ધ્યાનથી જુઓ અને એ ચિત્રને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો અહીંયા પહેલું છે, મારી પાસે બે પૈડાવાળું વાહન છે. તો એમાં તમારે આપેલું જ છે કે બે પૈડાવાળું વાહન પાર્થેશભાઈ અને હર્ષદભાઈ પાસે છે. એ તમારે તમારી બુકમાં આપેલું છે. તો અહીંયા આપણે બીજા વિધાનથી જોઈએ. હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો મમ્મી પપ્પા સાથે કોણ હતું? તૃપ્તિ. તો પહેલામાં આવશે તૃપ્તિ. એના મમ્મી પપ્પા સાથે કપડાં ખરીદવા જાય છે. બીજું વિધાન છે, ત્રીજું છે, મારે ચાર પગ છે. તો ચાર પગવાળું એક જ પ્રાણી એમાં છે, એ છે બળદ. તો અહીંયા આવશે, આપણે એનું નામ લખીશું પર્વત. ચોથું વિધાન છે, હું ગુસ્સામાં છું. તો એમાં પણ પર્વત આવશે, કેમ કે પર્વત છે એ ગુસ્સામાં ભડકી અને ભાગે છે, માટે અહીંયા પણ પર્વત આવશે. હું ગભરાઈ ગયો છું. તો તમે ચિત્રમાં જુઓ કે શાકભાજીવાળા શકરાભાઈ છે એ ગભરાયેલા દેખાય છે. તો એમાં લખીશું શકરાભાઈ. છઠ્ઠું વિધાન છે, હું ચિંતામાં છું. તો તમે વિચારો તો ચિંતામાં કોણ હોય? અમૃત કાકા. એમનો બળદ ભાગ્યો એટલે ચિંતામાં હતા. એમને ખબર નહોતી કે હવે આગળ જઈને શું કરશે, કેટલાને નુકસાન કરશે અથવા શું થશે, એટલા માટે એ ચિંતા કરે છે. તો હું ચિંતામાં છું એમાં આવશે અમૃત કાકા. સાતમું વિધાન છે, મને હસવું આવે છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ તો બે વ્યક્તિઓ આપણને એક જગ્યાએ જ સ્થિર દેખાય છે. તો એમાં એક છે કે જે કપડાની દુકાનવાળો છે એ, અને બીજું છે ચંદ્રકાંત ચાવાળા. તો અહીંયા આપણને એ ભાઈ, દુકાનવાળા ભાઈના નામનું ઉલ્લેખ નથી એટલે આપણે ચંદ્રકાંત ચાવાળાનું નામ લખીશું. મને હસવું આવે છે તો એમાં લખીશું ચંદ્રકાંત. એના પછીનું આઠમું વિધાન છે, મારે ચાની દુકાન છે. તો આપણે આગળ જોયું કે ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંતભાઈની. તો એમાં પણ આવશે ચંદ્રકાંત. નવમું વિધાન છે, મારા હાથમાં મોબાઈલ છે. તો મોબાઈલ કોના હાથમાં હતો?
આર્યનના હાથમાં, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો એટલે એના હાથમાં મોબાઈલ હતો, તો અહીંયા આવશે આર્યન. અને છેલ્લું દસમું વિધાન છે, તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો છો? તો આનો જવાબ તમારે જાતે લખવાનો છે. પાઠને આધારે આપણે જોયું કે પૃથ્વીપુરના બજારમાં જુદી જુદી વસ્તુઓ હતી, શાકભાજીની લારી હતી, દૂધવાળા હતા, ચાવાળા હતા, આમ ઘણા બધા હોય છે. તો તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો તમે શું ખરીદશો? તો તમારે પાઠ વાંચી અને અહીંયા લખવાનું છે.